ખતરનાક ની સંખ્યાનું ઉદાહરણ જોઈ લો આપણે 4 ની સંખ્યા લખી છે બરાબર હવે આને વાંચું કે તો 7220 બરાબર આપણે આગળની સંખ્યાઓ જાતે બનાવતા શીખતા એમાં એકમ દશક અને 100 જોઈ ગયા હતા બરાબર પછી મેં તમને કીધું હતું કે જ્યારે 999 ની સંખ્યા આવે પછી શું આવે 1000 આવે આમ પછીની બધી સંખ્યાઓ જોઈએ તે 99 પછીની સંખ્યાઓ ચાલુ થઈ હતી 999 સુધીની બરાબર એ જ રીતે આમાં પણ શું થઈ જશે ચોથો આંકડો એટલે શું 1000 બરાબર પછી આગળના બે આંકડા તો પાછું દસ્યું અને આપણે જો 7220 બરાબર આ શું છે તો એ એકમમાં છે બરાબર પછી આ દશક ત્રીજો આંકડો 100 નો બરાબર અને ચોથો 1000 આ જ આંકને આપણે શબ્દમાં લખવા કહીએ તો આપણે શું કરતા હતા તો જમણી બાજુનો જે પહેલો અક્ષર હોય તેથી આપણે લખતા હતા તો શું આવશે ચોથો આંકડો છે એટલે 100 7000 આ 100 નો આંકડો ખરા 1000 આ 100 નો એ કેટલા છે તો બે છે 200 200 એક અમ અને દશક આપણે બે જોડી લેતા તો આપણે શું થશે 20 બરાબર પછી આ જ આંકની જગ્યા ઉપર હું અહીંથી આટલી સંખ્યા ભૂસી કરું બરાબર આની જગ્યા પર આપણે 0 બે લખતા બરાબર તો સંખ્યા શું થઈ જતી તો ફરીથી 7200 આ તો સરખા જ છે 7200 0 2 બરાબર એટલે શું લખવા ખાલી 202 આ રીતે જવાબ લખતા બરાબર આ ખાલી તમારી સમજ માટે મેં લખી દીધું છે બરાબર હવે જો આની અંદર બરાબર તો આપણે શું કરશું 1000 નો આંકડો અહીંયા લખશું 100 નો આંકડો ઉપર લખશું દશક નો આંકડો નીચે લખશું 0 નો આંકડો આ બાજુ લખશું બરાબર ફરીથી એક ઉદાહરણ જોઈ લઈએ બરાબર અહીં લખું 4220 બરાબર 1000 નું સ્થાન આપણે ઉપર લખશું 100 નું ડાબી બાજુ દશક નું નીચે અને એકમ નું જમણી બાજુ બરાબર ચલો 1000 ના આંકડો હોય તો એકમ દશક 100 અને 1000 ચાર એ આપણો શું થયો 1000 નો આંકડો થયો તો આપણે ચાર પછી કેટલી સંખ્યા છે 1 2 3 0 0 0 3 બરાબર 4000 પછી આવે 100 બરાબર એ કયો આંકડો છે તો બે આપણી જોડે બે છે એક 100 માં પણ છે અને દશક ના અંકમાં પણ છે બરાબર તો આપણે પહેલા 100 નો આંક લઈશું 100 નો આંક આવ્યો એટલે કેટલી સંખ્યા 1 અને 2 એટલે 2 શું લખશું બરાબર એવી જ રીતે પછી દશક એ પણ 2 છે દશકમાં હંમેશા 2 પછી 1 જ આવે સંખ્યા બરાબર એટલે મેં શું એકમમાં 0 અહીંયા 0 હોત તો અહીંયા 2 શું લખતા અહીંયા 0 હોત તો 3 શું લખતા બરાબર અહીંયા હોત તો સંખ્યા 0 થઈ જતી બરાબર તો આ રીતે આપણે ઉદાહરણ જોવાના છે આજે ચલો હવે આપણે કેટલાક ઉદાહરણ જોવાના છે બરાબર ચલો બાળકો હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું બરાબર પહેલું ઉદાહરણ છે 7220 જ્યારે પણ આપણે શબ્દ અંકમાં અંકની શબ્દને શબ્દમાં લખતા હોઈએ તો હંમેશા ક્યાંથી ચાલુ કરીએ ડાબી બાજુથી પહેલી સંખ્યા બરાબર એકમ દશક 100 ગણતા હોઈએ તો જમણી બાજુથી બરાબર તો અહીંયા જો 7000 ક્યાં લખતા હતા ઉપર ડાબી બાજુ 100 જમણી બાજુ એકમ અને નીચે શું આવશે તો આપણે દશક લખતા હતા બરાબર તો અહીંયા શું આવશે 7000 નો આંકડો શું છે તો એ છે 7 પછી કેટલા શું મૂકશું 3 1 2 3 કમસ 3 શું મૂક્યા કેમ કે એના પછી 3 આંક આવે છે એટલે આપણે 3 શું લખ્યા બરાબર સાદી વસ્તુને સમજવા માટે પછી 100 ના આંકમાં 2 બરાબર 2 પછી
100 નો અંક શું છે 2 એના પછી કેટલી સંખ્યા છે તે છે 2 તો આપણે 2 શું લખશું પછી 10 અંકમાં 2 એના પછી એક સંખ્યા એટલે 20 અને 100 બરાબર આપણે આવું જ ઉદાહરણ આગળ પણ જોઈ ગયા છે બીજો દાખલો 3425 3425 બરાબર જ્યારે બોલતા હોય આપણે દશકના છેલ્લા એકમ અને દશકમાં જોડે બોલીએ બરાબર અહીંયા શું હોત તો ખાલી એકમનું સ્થાન બોલતા બરાબર 3425 બરાબર હજાર નામ ક્યાં લખશું ઉપર કે નીચે તો આપણે ઉપર લખશું અને આ કયો છે તો એ છે 3 1 2 3 3000 બરાબર 100 નો અંક કેટલો છે 4 છે કે 5 તો એ છે 4 ને ક્યાં લખશું આપણે એ આપણે ડાબી બાજુ લખશું બરાબર છે 4 1 અને 2 છે બરાબર પછી નીચે કઈ સંખ્યા લખશું એકમ કે દશક તો આપણે લખશું દશકની સંખ્યા એ છે 2 અને પછી 120 બરાબર અને જમણી બાજુ 5 બરાબર ત્રીજો દાખલો 6020 કમ 20 તો આપણે જે 100 નો અંક છે એ પણ શું છે શૂન્ય છે બરાબર સૌથી પહેલા આપણે ઉપર શું લખશું 1000 નો અંક 1000 નો અંક શું છે 6 કેટલા શું આવશે 3 1 2 3 6000 100 ના અંકમાં શું છે શૂન્ય છે તો આપણે કેટલા શૂન લખશું 3 શૂન 1 2 3 આ શૂન લખવાનું પણ કારણ મેં તમને કીધું છે જ્યારે પણ આ સંખ્યા આપણી સાચી છે કે નહીં આપણે વિસ્તારને સરવાળો કરીએ તો આપણને આ સંખ્યા મળવી જોઈએ હવે તમે અહીંયા 2 શૂન લખો બરાબર તો આ અંક મળે નહીં પછી બીજી કઈ સંખ્યા આવશે 10 એ સંખ્યા કઈ છે 2 અને એના પછી એક સંખ્યા એટલે શૂન 20 અને એકમ નામ ફરીથી શું છે અહીંયા શૂન બરાબર ચોથો દાખલો જોઈએ 6400 હવે 100 અને એકમ નો અંક છે નહીં બરાબર તમે ગમે તે રીતે લખી શકો બસ તમારે યાદ રાખવાનું કે 100 નો અંક ક્યાં લખવાનો છે ને દશક નો અહીંયા એકમ નો એટલે 100 દશક નો અંક કેટલા છે એ પણ શું છે તો 200 100 ના અંકમાં શું આવશે 6 આવશે કે 4 આવશે તો આવશે 4 બરાબર પછી કેટલી સંખ્યા છે 2 સંખ્યા એટલે 200 400 અને 1000 નો અંક શું છે તો એ છે 6 કેટલા શું લખશું 3 બરાબર આવી રીતે તમારે પણ શાંતિથી આ દાખલા ગણવાના છે જો સાચો છે કે નહીં જવાબ કરો હોય તો બધાનું શું કરવાનું સરવાળો કરજો તમને આ સંખ્યા મળવી જોઈએ બરાબર હવે 1001 બરાબર એકમ નામ શું છે તો એ છે 1 દશકમાં શૂન શૂન પણ કેટલા શૂન લખશું આપણે 2 શૂન લખશું બરાબર પછી 100 નો અંક તો એ પણ શું છે એકમ દશક અને 100 એ પણ કેવા છે શૂન છે આપણે કેટલા શૂન લખશું 3 શૂન 1 2 3 બરાબર અને 1000 નો અંક કેટલો છે 1 એના પછી કેટલી સંખ્યા 1 2 3 એટલે 3 શૂન બરાબર ખબર પડે છે ને નામ ખબર પડે તો આગળ જે આપણું ઉદાહરણ જોઈ ગયા ને એને તમારે ફરીથી જોઈ લેવાનું બરાબર પછી 5250 બરાબર હવે જો એકમ નો અંક શું છે તો અહીં છે શૂન બરાબર દશક નો અંક શું છે જો 5 બે વખત છે બરાબર 1000 માં છે જો એકમ દશક દશક માં પણ 5 છે 100 ને 1000 1000 માં પણ 5 છે બરાબર દશક માં શું થશે 5 પછી 150 પછી 100 નો અંક કેટલો છે તો 2 કેટલા શૂન આવશે તો આવશે 200 બરાબર 200 અને 1000 માં તો સંખ્યા કઈ છે 5 પણ કેટલા શૂન આવશે તો આવશે 300 બરાબર એકમ દશક 100 અને 1000 બરાબર 5000 5000 આ 250 અને આ શૂન બરાબર સરવાળો કરવાનો એટલે આ રીતે 1 2 3 બરાબર પછી કેટલા છે 200 1 2 બરાબર પછી 50 અને એકમ નામ શું છે
સરળ અક્ષરો શું થશે સુન 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 અને સુ બરાબર ચાર સુન ને લખવાના સરળ અક્ષર એટલે એક વખત સુન વત્તા સુન વત્તા પાંચ એટલે પાંચના પાંચ જીરો વત્તા બે એટલે બે હવે હજારનો તો કોઈ આંક છે નહીં એટલે પાંચ જવાબ આવી ગયો તો જવાબ કેવો છે આપણો સાચો બરાબર એક પણ શૂનની ભૂલ થશે તો તમારો જવાબ આવે નહીં આ રીતે તમારે દાખલા ગણવાના છે આજે આપણે આગળ રાખશું બીજા વિડીયોમાં બીજા ઉદાહરણો અથવા બીજી નવી વસ્તુ શીખવાના છે